बोलो वेद माता गायत्री मात की। सदगुरु भगवान की ये बुलाओ, ये बुलाओ। बोलो गिरनारी महाराज की। मैं हाथ ऊंचा करेगा प्रेम से बोलो नमः पार्वती फतेह। एक एवा अनुष्ठान नी पूर्णाहुति निमित्ते 21 महीना सुधी माँ गायत्री नु भव्य अनुष्ठान पूज्य लाल बापाए पूरु कर्यु। मन लागे राजू भगत तो पहली वक्त अनुष्ठान में बैठा ने। बापू मारो मनोरथ छे के एक बार जो मने अनुष्ठान में लई जाओ तो बधुं मूकीने एक वक्त मारे अनुष्ठान में बेसू छू, एवो मनोरथ करू छू। मैं बापू ने विनंती है प्राइवेट में करी छे, मारा जयरे योग पाके गजब छे। 21 दिवस सुधी 21 महीना सुधी एमनम મને ગુફાના તો દર્શન કરાવેલા એકવાર, બાવડું પકડીને અંદર લઈ ગયેલા ત્યારે મેં બાપુને કીધું કે આમાં એક વખત અનુષ્ઠાન મને કરાવો, કેવીક અનુભૂતિ થાય છે જરાક। તો રાજુ ભગત અને પૂજ્ય લાલ બાપુ આપણા 21 મહિનાનું અનુષ્ઠાન પૂર્ણ કરી આપણને બધાને દર્શન મેળાનો લાભ આપ્યો। જો તેજ ઉપર દર્શન કરો તો તમને ખબર પડે કે અનુષ્ઠાનનો પ્રભાવ શું છે, અનુષ્ઠાનની અનુભૂતિ શું છે। આ તો બધું એને લૌકિક લાગે, કંટાળાજનક લાગે, થોડોક સમય બહાર રહીએ પછી એનો એનો માયલો તો એમ જ સમજે કે હવે જલ્દી પાછા એકાંતવાસમાં વયા જઈ। આ તો આપણા ખાતર બહાર નીકળે છે ને જરાક દર્શન આપે છે, એ આપણા સૌભાગ્ય છે। એટલે સુંદર મજાનું દર્શન કરો અને જેટલું એનું સાનિધ્યનો લાભ લેવાય એમનું સાનિધ્યને માણો। ટીવી ઉપર એનું વ્યવસ્થિત આપણને દર્શન થાય છે, જ્યાં બેઠા હશો ત્યાંથી એની કૃપા દ્રષ્ટિ અંતરથી એની આંતરચેતના એટલી કામ કરતી હોય કે તમે જ્યાં જે કંઈ મનોરથ કરો ને એના વાયા વાયા સંદેશા આ પ્રકૃતિ દ્વારા એના આંતરચેતનાને મળતા હોય। બહુ દેવરાજે બહુ સારી વાત કરી કે આટલા બધામાં વ્યક્તિગત દર્શન ન થાય, પણ તમે એવું નહીં માનતા એની કૃપા તો તમને ગોતી લે। જ્યાં બેઠા યાદ કરો, જ્યાં બેઠા દર્શન કરો, એની આંતરચેતનાની દયા કરુણા એ તમારા ઉપર વરસી જ જાય। વરસાદ વરસતો હોય તો એમ ન કે ઝૂંપડાવાળાને નહીં વરહો, બંગલાવાળાને જ એ વરસાદની અમીધારા હું વરસાવું, એવું કાંઈ હોતું નથી। બધી અંતરચેતનાની વાતો છે। ગાયત્રી એક એવું વિજ્ઞાન છે, સાયન્સ છે, આ કોઈ એવી સાધના છે વ્યવસ્થિત આખી સાયન્સ ઉપરથી એક પદ્ધતિ છે। આ વિશ્વામિત્રે ગાયત્રી મંત્રની ઉત્પત્તિ કરીને, ખરેખર તો સૂર્યનો મંત્ર છે, આખી નવી દુનિયા નવી ચેતના વિશ્વામિત્ર ઋષિએ આખું નોખું એક દુનિયા ઊભી કરી હતી। અને ખરેખર તો પાછું ક્ષત્રિય પણ વિશ્વામિત્ર એટલે આખી નોખી દુનિયા પોતાની ઊભી કરી આ મંત્ર દ્વારા। એમ કોઈ પણ પોતાની અંતરચેતનાની નવી દુનિયા ઊભી કરવા ધારતો હોય ને એણે ગાયત્રીનું અનુષ્ઠાન જરૂર કરવું જોઈએ। અમે બ્રાહ્મણો તો સવારમાં લોટો ચડાવીએ સૂર્યનારાયણને ત્યારે ફક્ત ને ફક્ત ગાયત્રી મંત્ર કરતા હોય, અથવા તો કોઈ એવો બ્રાહ્મણ હોય કે જે ત્રિકાળ સંધ્યા કરતો હોય, પ્રાત સંધ્યા, મધ્યાહન સંધ્યા અને સાયં સંધ્યા। હવે ત્રિકાળ સંધ્યાનો તો અત્યારે આ કળિયુગની અંદર કેમ સમય કાઢવો, પણ આવા મહાપુરુષની બલિહારી છે કે જે અનુષ્ઠાનો, અને આ પહેલી વખત નથી, હું તો બાપુ જ્યારે નાગોદર હતા ને પહેલું જ જ્યારે અનુષ્ઠાન પૂરું કર્યું ત્યારે ત્યારથી બાપુના પરિચયમાં
એને બાપુ લગભગ નહીં નહીં તો 20-25 વર્ષ થઈ ગયા છે, એ વાત કરું બરોબર ને, નાગોદર ત્યારે બાપુ બિરાજતા. પણ એનો શોખ, એને અનુષ્ઠાન વગેરે હાલે નહીં. આ મેં પહેલાં જ કીધું કે તમારા માટેથી થોડો સમય મારા તમારા જેવાઓને મળવાના દર્શન દેવા માટે થઈને બહાર નીકળે છે. પાછી એની અંતરની પસંદગી તો એ પાછી સાધના જ હોય, આમાંથી એને જલ્દી કંટાળો આવે અને અંતર અંદર વયા જાય ત્યારે એને વધુમાં વધુ એનો અંદરનો બેઠેલો ભીતર બેઠેલો પરમાત્મા બહુ રાજી રહેતો હોય, એટલે એ એમાં ડૂબેલા હોય. અને એ જ સારું છે, આ જગત એના શક્તિના આધારે હાલે જ, નહીંતર તો કેદીની આ બધું ઊંધું પડી ગયું હોય. એટલે આપણે દર્શન મેલા કરી મસ્તીથી ભજન સાંભળીએ, ગણપતિ વંદનાથી શરૂઆત કરું, પછી ભાઈ દેવરાજ જેમ હલાવશે એમ બધું હાલશે. પણ જે ભાવથી આવ્યા છો એવા દર્શનનો લાભ લેજો, ભજનનો લાભ લેજો, વાણીનો લાભ લેજો. નકરું હા હા ને હું હું કરવામાં રાત બગાડતા નહીં મારા બાપ. આ એટલા માટે આ જીવન નથી મેળવ્યું, એક નાનકડી જિંદગી છે, એમાંથી જે કંઈ બની શકે ને એ કરી લેવું. એટલે ગણપતિ વંદનાથી શરૂઆત કરું, પછી આગળનો કાર્યક્રમ ભાઈ દેવરાજ જે મલાવશે. એમ મેં બાપુને કીધું હતું કે બાપુ હું ગણપતિ ખાલી વંદના કરવા માટે આવું, તો કે નહીં નિરંજનભાઈ, તમે મારી હારે રોકાવો, હું જ્યાં કહું ત્યાં સુધી, અને કદાચ તમારા પ્રભાતીએ સાંભળવાની મારી ઈચ્છા થાય તો મને પ્રભાતી. હવે બાપુ કેવાક થાયકા છે એના ઉપર આધાર છે. આપણે અત્યારે મોકો મળ્યો છે તો ગણપતિને આપણે વધાવી લઈએ. હજી એક વખત આમ ચકાચક જે બોલો ને તો ચેતના જાગૃત થઈ જાય. ઓમ નમઃ પાર્વતી પતયે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદાતીતમ ગગનસદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમામી. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ એ પૂજામૂલમ ગુરુરૂપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુર્સાક્ષાત્ પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સદા ભવાની સહાય કરો સન્મુખ વસજો ગુણેશ પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા 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 વિષ્ણુ મહેશ. હે સરસ્વતી સ્વરદીજીએ અર ગુણપતિ દીજીએ જ્ઞાન હે મોહે બજરંગ બલી બન દીજીએ ઔર સદગુરુ દીજીએ શાન સદગુરુ ગુણપતિ શારદા
ત્રણે નમન કરવાના ઠામ એ શરણ ગયે એ સુખ આપસે પૂરે હૃદયની હામ ગણપતિ બાપાને બોલાવીએ કે આજે જમા જાગરણ નો કુંભ છપાણો એ જીમણિયા આજે જતીને સતી કરવા પાટે પધારો એ ગણપતિ પાટે પધારો પાટે પધારો ગણપતિ તમારા સંગમાં એ સંગમાં તમારા સંગમાં શુદ્ધ બુદ્ધ નારી સતી પાટે પધારો ગણપતિ પાટે પધારો આવાની જીયા પંથીએ એ મંડપ રોપ્યા ધજા ધર્મ ની ખરકતી ધજા ધર્મ ની ખરકતી નિજિયા પંથીએ એ મંડપ રોપ્યા ધજા ધર્મ ની ખરકતી અને ગત ગંગા યારા ધે બેઠા ઓય જીતુભાઈ જીતુભાઈ ગત ગંગા રક્ષા રક્ષા
सती नो ग्रहिष्ठतिर्दधातु वेद भणता ब्रह्मा आव्या साथे माता सरस्वती वेद भणता ब्रह्मा जी आव्या साथे माता ओ सरस्वती
दीन बड़ा संतोष बड़ा बुद्धि बड़ा गुणवंत शील बड़ा संतोष बड़ा बुद्धि बड़ा गुणवंत सबके पर समदृष्टि है उनको कहिए संत सबके पर समदृष्टि है उनको कहिए संत शील बड़ा संतोष बड़ा बुद्धि बड़ा गुणवंत और सबके पर शर्म दृष्टि है उनको कहिए संत। आ एक संतनी व्याख्या एक संत ने आश्रम में मिला छे तो पहलो शब्द नो उपयोग कर्यो के शील बड़ा जेनु चारित्र मोटू होय સંસારીઓની વાત જુદી છે એવા આખા આખા ભજનો લખ્યા સંત ઉપર એકે નહીં અનેક સંતોએ સંતવાણીમાં સાધુ ઉપર સંત ઉપર તો મારે જે ભજન રજૂ કરવું છે જે મને લાલબાપુમાં દર્શન થયું છે એવું ગંગા સતીએ વર્ણન કર્યું છે પહેલી જ લીટીમાં લખ્યું એ એ આવા શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવાય જેના બદલે નહીં વર્ત જીતની વૃત્તિ જેની સદાય નિર્મળ ને મહારાજ થયા છે પરમાર્થમાં દેવે પ્રીત
दुनिया
प्रेम शिवरोम नमः पार्वती पते।